નમસ્કાર બાળ મિત્રો, સામાજિક વિજ્ઞાનની ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 7નો એકમ 1 છે રાજપૂત યુગ અને નવા શાસકો, એ પાઠ તમે ભણી રહ્યા છો. આજે આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે અભ્યાસ કરવાનો છે. તો આવો જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે એક શાખા કૃષ્ણ અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક હતો. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, દેવગીરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલો વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્રમાં હોયસલોની રાજધાની હતી અને દેવગીરીમાં યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હશો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. એમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહાદેવ વર્મા પ્રથમ, નરસિંહ વર્મા પ્રથમ, નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી, પુદુકલઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોળમંડળનું પણ રાજ્ય હતું, એટલે કે ચોળ વંશ હતો. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચોળ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ ચેર વંશનું પણ શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ છે. અયન એ ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવાન એ ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. તો અહીંયા મિત્રો આપણે દક્ષિણ ભારતના રાજ્ય વિશે અભ્યાસ કર્યો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને જે નવા મિત્રો છે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લે. ત્યારે જ્યારે નવો વિડીયો આવશે ત્યારે તમને એની નોટિફિકેશન મળી જશે. તો આવતા પીરિયડમાં આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, એનું વેપાર વાણિજ્ય અને ભારત પર થયેલ વિદેશી આક્રમણ વિશે અભ્યાસ કરવાના છીએ. તો આ માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી હોય. સબસ્ક્રાઇબ બટન દબાવી અને બાજુમાં આપેલો બેન આઇકોન દબાવી દેજો. કાંઈ પણ હોય તો કમેન્ટ પણ કરી શકો છો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ.